बहुपद से सजे ते पण कोष विभाजन જ કરે છે વૃદ્ધિ કરવા માટે હવે એના આપણે ડિટેલમાં સમજીએ કે બહુકોષી એટલે વનસ્પતિ અને પ્રાણી ટીચર વનસ્પતિ અને પ્રાણી હવે વનસ્પતિમાં વૃદ્ધિ છે કેવી હોય છે જીવન પર્યંત એટલે કે લાઈફ લોંગ એમાં વૃદ્ધિ જોવા ગ્રોથ જોવા મળે છે જ્યારે પ્રાણીઓમાં આ ચોક્કસ સમય સુધી તેમાં વૃદ્ધિ થાય છે બરાબર છે વનસ્પતિનો જીવન પર્યંત વૃદ્ધિ કાળ હોય છે જ્યારે પ્રાણીઓ માટે આ ચોક્કસ સમય સુધી હોય છે આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ કે લીમડો છે તે નાનો બાળ છોડ હોય છે પછી ધીરે ધીરે એના કદમાં વધારો થાય છે અને તે મોટું વૃક્ષ બને છે એવી જ રીતે એક નાનું બાળક છે તે પહેલા એક નાનું બાળક છે એ પુરુષમાં પુરુષ બને છે ત્યાં સુધી એના જીવનમાં ઘણા બધા અલગ અલગ સમય ગાળો હોય છે પરંતુ એકવાર તે પુખ્ત અવસ્થામાં આવે છે પછી એના શરીરનો કોઈ પણ ચેન્જ થતો નથી બરાબર છે એટલે વૃદ્ધિ કેવી થાય ચોક્કસ સમય સુધી બરાબર બાળકમાંથી એ એક યંગ બોય બને છે અને ધેન આફ્ટર ધ મેન અને પછી એની વૃદ્ધિ છે શું હોય છે અટકી રહે છે જ્યારે વનસ્પતિમાં આવું હોતું નથી લીમડાનું ઝાડ ઘણા વર્ષો સુધી વૃદ્ધિ કરે છે અને ઘટાદાર ઝાડ બને છે એ વૃક્ષ બને છે તેવી રીતે વડ છે પીપળો છે એવા ઘણા બધા જે વૃક્ષો છે તે ઘણા સમય સુધી પોતાની વૃદ્ધિ ચાલુ રાખે છે બરાબર છે હવે બહુકોષી સજીવોની જેમ જ એક કોષીને વૃદ્ધિ કરાવવા માટે ઇન વિટ્રો સંવર્ધન દ્વારા વૃદ્ધિ કરાવવા માટે જેમાં બાહ્ય કોઈ ફેરફાર જોવા નથી મળતો જલ્દીથી પરંતુ
શિલાખંડો एमसीक्यू में तुमने पूछा ही सके कि वृद्धि ये परिपूर्ण लक्षण है तो के ना